ડીસામાં ભૂગર્ભ ગટરની તાજેતરમાં ચાલી રહેલી કામગીરીને લઈ નગરજનો પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસા નગરપાલિકાના એન્જિનિયરની રહેમ ટ્રસ્ટી હેઠળ ચાલી રહેલી આ કામગીરીમાં મોટી ગેરરીતિ પણ આચરવામાં આવી રહી છે. ભૂગર્ભ ગટરની કામગીરી માટે ભલે સરકાર દ્વારા અન્ય એજન્સીને કામ આપવામાં આવ્યું હોય, પરંતુ તેની દેખરેખ અને માર્ગદર્શન આપવાની જવાબદારી પાલિકાના એન્જિનિયરની છે અને તે જ જોવા નથી મળી રહ્યું. અને તેના લીધે ભૂગર્ભ ગટરની કામગીરી કરી રહેલા મજૂરો દ્વારા બેફામ ખાડા ખોદવામાં આવી રહ્યા છે. ડીસા શહેરના ચંદ્રલોક વિસ્તારમાં પણ કંઈક આવું જ થયું છે. ચંદ્રલોક વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન પર ભૂગર્ભ ગટરની ચેમ્બર બનાવી દેવામાં આવતા આ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગટરનું પાણી લોકોને પીવાની નોબત આવી હતી. ભૂગર્ભ ગટરની યોજનાની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીસા નગરપાલિકામાં ચંદ્રલોક સોસાયટીમાં ભૂગર્ભનું કામ કેટલાય સમયથી ચાલુ છે, પરંતુ કોઈપણ એન્જિનિયર ભૂગર્ભ ગટરનું કામ ચાલતું ત્યાં હાજર નથી રહેતા. માત્ર મજૂરો આડે ધડ પાઇપો ખોદીને નાખી દે છે. આજે ચંદ્રલોક સોસાયટી અંદર લગભગ પાણીની પાઇપો લગભગ જગ્યાએ તોડી નાખે છે, જેના કારણે એ પાણી ગંદુ આવે છે. આજે નગરપાલિકા 15 જગ્યાએ પંચર કર્યું ત્યારે એક જગ્યાએ ફોલ્ટ મળ્યો. હવે પાઇપોનો ખર્ચો સ્વખર્ચો નગરપાલિકામાં ઉધારવાની જગ્યાએ પબ્લિક આપે છે અને ત્યારે નગરપાલિકા પાઇન્ટ જોઈન્ટ કરી આવે છે પાણીનું, બરાબર. બીજી વાત, આ નગરપાલિકાની અંદર રોડ રસ્તા કોઈ વ્યવસ્થા છે જ નહીં. આજે પ્રમુખનો વોર્ડ હોવા છતાંય, ઘણા સમયથી રજૂઆત કરવા છતાંય એનું કોઈ નિરાકરણ નીકળતું નથી. પાણીની પાઇપો લગભગ છેલ્લા 30 વર્ષથી નાખેલી છે, બદલવાની વાત છે, પણ એ પણ કામ નથી થતું. પ્રમુખના વોર્ડમાં જો આવું થાય અને જાગૃત કોર્પોરેટર વિજયભાઈ હોય, અશોકભાઈ પટિયાર હોય, ગિરીશભાઈ મોદી હોય, આવા જાગૃત અમારા કોર્પોરેટર હોય, છતાંય જો કામ ના થાય તે અમારા માટે દુઃખની વાત છે.